આગલા વિડીયોમાં આપણે આ સ્વાધ્યાયના એકથી અગિયાર દાખલા જોયા એમાં અગિયારમાં દાખલામાં એક નાનકડી નવી વાત શીખ્યા હતા સમીકરણનો આપણે જે ઉકેલ મેળવીએ એને વ્યાપક ઉકેલ કહેવાય પછી આ એક્સ અને વાયની કિંમતો એ ઉકેલમાં મૂકવાથી આપણને સીની કિંમત ખબર પડી જાય સી પાછો વ્યાપક ઉકેલમાં મૂકી દઈએ તો એવું કરવાથી જે બને એને વિશિષ્ટ ઉકેલ કહેવાય એવું આપણે નવું સરસ શીખ્યા બરાબર તો અહીંયા પણ અગિયાર બાર તેર ચૌદ ત્યાં સૂચના એવી જ લખેલી હતી અગિયાર બાર તેર ચૌદ અગિયારથી ચૌદ દાખલામાં વિશિષ્ટ ઉકેલ શોધો આ કિંમતો પ્રમાણે તો અહીંયા વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે પણ વિશિષ્ટ પછી પહેલાં વ્યાપક તો શોધવો પડશે ને તો વ્યાપક ઉકેલ શોધીને પછી આપણે વિશિષ્ટ શોધીએ તો વ્યાપક માટે આ છે વિકલ સમીકરણ આ વિડીયો સુધી હજી આમય બીજી કોઈ રીત શીખ્યા નથી એટલે પહેલી જ રીત ટ્રાય કરવાની છે વિયોજનીય ચલ dx અને ડીવાય બરાબર નહીં સામસામે dx જોડે એક્સવાળા પદ ડીવાય જોડે વાયવાળા પદ એવું કરીએ વાય ક્યાંય છે જ નહીં એટલે ડીએક્સ ભાગાકારમાંથી સામે ગુણાકારમાં જાય અને એક્સવાળું બધું ભાગાકારમાં તો dy બરાબર આ વન અપોના એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વન ડીએક્સ બરાબર પછી બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લઈએ ડીએક્સ ડી વાય બરાબરની સામસામે ડીએક્સ જોડે બધા એક્સવાળા પદ ડીવાય જોડે વાયવાળા પણ વાય છે જ નહીં ઓકે પછી સંકલન કરાય સંકલન ડી બરાબર સંકલન વન અપોન એક્સ આ એક્સ સ્ક્વેર માઇનસ અવયવો પડે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન હે ને હવે હવે સંકલન કરવું છે ડાબી બાજુ કંઈ નહીં તો એકનું વાય સાપેક્ષ સંકલન વાય પણ જમણી બાજુ એકના છેદમાં આ ત્રણ અવયવ એવું કહેવાય ને તો એકના છેદમાં આવા ત્રણ અવયવ આવે ત્યારે ભૂતકાળમાં આપણે શું કરતા હતા આંશિક અપૂર્ણાંક તો એ રીત કરીએ અપોન એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ પ્લસ વન આંશિક અપૂર્ણાંકમાં પહેલા છેદમાં એક્સ વત્તા બીજા છેદમાં એક્સ માઇનસ વન વત્તા ત્રીજા છેદમાં એક્સ પ્લસ વન અને ઉપર આ બધા એક્સ જ છે એટલે ઉપર સિંગલ એ બી સી સંકલન ચેપ્ટરની આંશિક અપૂર્ણાંકની રીત પછી એક બરાબર છેદ સામે જાય તો બધાને ગુણાય તો એ એની જોડે આ ત્રણેય ગુણાય તો એક્સ કટ થાય એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન બચે એટલે કે એક્સ સ્ક્વેર માઇનસ વન એવું લખી શકાય આ ત્રણે ત્રણ પદ એ જોડે ગુણાય એમાંથી એક્સ ઉડી જાય અને બીજા બે વધે પ્લસ બીને પણ આ ત્રણે ત્રણ ગુણાય એમાંથી એક્સ માઇનસ વન ઉડે એક્સ અને એક્સ પ્લસ વન બચે પ્લસ સીને પણ આ બધા ગુણે એમાં એક્સ પ્લસ વન ઉડે એક્સ ઇન્ટુ એક્સ માઇનસ વન બચે ઓકે આવું થયું હવે એક્સની જુદી જુદી કિંમતો વિચારીને આપણે એ શોધીએ પહેલાં આ બંનેમાં એક્સ છે ને તો એક્સ બરાબર લેતા એવું કરીએ તો એક બરાબર અહીંયા વર્ગ ઝીરો માઇનસ એક માઇનસ આ ઝીરો ગુણે બધું જીરો એક્સ એટલે ઝીરો ગુણે બધું જીરો

અને પછી અહીંયા બીને ઉડાડવા એક્સ માઇનસ એક લઈએ એક્સ બરાબર માઇનસ એક લેતા ડાબી બાજુ તો વન જ છે એક્સ આપણે શું લીધું માઇનસ એક એક્સ માઇનસ એક લઈએ તો એનો વર્ગ એક એક માઇનસ એક જીરો ગુણ્યા એ બધું જીરો માઇનસ એક પ્લસ એક જીરો ગુણ્યા બધું જીરો અહીંયા એક્સ લીધા માઇનસ એક અહીંયા માઇનસ એક માઇનસ એક માઇનસ બે માઇનસ એક ગુણ્યા માઇનસ બે પ્લસ બે ટુ સી ટુ નીચે સી પણ વન બાય ટુ બરાબર તો આ જે વિધેય છે એનું સંકલન થઈ શકે એમ ન હતું એટલે આપણે એની જગ્યાએ આ લખી દઈએ આનું સંકલન થાય અને એમાં એ પણ ખબર પડી ગયા છે હવે તો માટે સંકલન કંઈ નહીં તો એક ડી આ ડાબી બાજુ બરાબર સંકલન આ વિધેયની જગ્યાએ જો આ વિધેયની જગ્યાએ આ લખી દઈએ એમાં એ એટલે માઇનસ વન તો માઇનસ વન અપોન એક્સ પ્લસ બી એટલે વન બાય ટુ અપોન એક્સ માઇનસ વન પ્લસ સી પણ વન બાય ટુ અપોન એક્સ પ્લસ વન ડી એક્સ ઓકે એકનું સંકલન વાય બરાબર અહીંયા માઇનસ એમ એમનેમ વન અપોન એક્સનું લોગ મોડ એક્સ પ્લસ વન બાય ટુ એમ એમનેમ વન અપોન એક્સ માઇનસ વનનું લોગ મોડ એક્સ માઇનસ વન

પ્લસ અહીંયા પણ લોગની આગળ હોય ઘાતમાં તો લોગ એક્સ પ્લસ વનની વન બાય ટુ ઘાત એટલે લોગ રૂટ એક્સ પ્લસ વન પ્લસ લોગ સી એવું કહેવાય હજી વાય બરાબર આ ત્રણ લોગ ધન છે એટલે આપણે લોગ કોમન લઈ લઈએ તો એ ત્રણેયના પદ ગુણાકારમાં આવે અને ઋણ લોગવાળું પદ ભાગાકારમાં રૂટ એક્સ માઇનસ વન રૂટ વન તો રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન આ સી આટલું ગુણાયું અને ભાગ્યા એક્સ બરાબર ખ્યાલ આવ્યો લોગ રૂટ એક્સક્વેર માઇનસ વન ઇન્ટુ સી અપોન એક્સ હવે લોગ સી જો અચળ ઉમેર્યો છે તો લોગ દૂર કરવો જ પડશે ને હવે એક જ બાજુ જમણી બાજુ જ લોગ છે તો લોગને દૂર કરવા બંને બાજુ ઈની ઘાતમાં મૂકી દઈએ તો ડાબી બાજુ વાયને ઈની ઘાતમાં મૂકીએ તો ઈ રેસ્ટ ટુ વાય બરાબર જો હવે એક સ્ટેપ ઓછું લખું આને હું ઈની ઘાતમાં લખીશ આપણે આવું લખીએ ઈની ઘાતમાં લોગ એક્સ તો અહીંયા આધારમાં ઈ હોય એટલે આટલું કટ થઈને એક્સ જ બચે ને તો લોગવાળા પદને ઈની ઘાતમાં મૂકીશું તો ઈ અને લોગ જતું રહેશે આટલું વધશે રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન ઇન્ટુ સી અપોન એક્સ રૂટ માઇનસ વન સી અપોન એક્સ એ એક્સ ડાબી બાજુ લઈ લઈએ એક્સ ઇ રેસ ટુ વાય બરાબર રૂટ માઇનસ વન ઇન્ટુ સી ઓકે તો આ જે મળ્યો એને વ્યાપક ઉકેલ કહેવાય ડીએક્સ ડી વાય બરાબરની સામસામે ડીએક્સ જોડે એક્સ ડીવાય જોડે વાય આટલું ગોઠવાય પછી સંકલન કરીએ તો આ વિયોજનીય ચલનામની રીતે સંકલન કર્યું તો આ જે મળ્યું એ શું છે વ્યાપક ઉકેલ ઓકે વાળો એટલે વ્યાપક ઉકેલ સ્વેર અચળવાળો વ્યાપક ઉકેલ એમાં એક્સ બે અને વાય જીરો મૂકી દઈએ એક્સ બે ગુણે વાય જીરો તો ઈ રેસ ટુ જીરો એક

બરાબર ટુ રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વન થોડું સારું લાગે એવું લખ્યું બરાબર તો આ પ્રમાણે વ્યાપક ઉકેલ મળે શું મળે વ્યાપક ઉકેલ એવો જ નેક્સ્ટ તેરમો પ્રશ્ન કોસ ડી વાય બાય બરાબર એ આમાં પણ એક્સ ઝીરો અને વાય બે આપ્યા છે એક્સ બરાબર જીરો અને વાય બરાબર બે ઉકેલ શોધવાનો છે પહેલાં કોસ ડીવાય બાય ડીએક્સ બરાબર એ હોય તો ડીવાય બાય ડીએક્સ બરાબર આને મૂકીને cos સામે જાય તો કોસ ઇનવર્સ એ થઈ જાય બરાબર ને પછી આ તો આખું અચળ જ છે ડીએક્સ સામે તો ડીવાય બરાબર કોસ ઇન્વર્સ એ ઇન્ટુ ડીએક્સ ડીએક્સ ડીવાય બરાબરની સામસામે ડીએક્સ જોડે એક્સ ડીવાય જોડે વાય એક્સ એ નથી વાય એ નથી કશું નથી આમ નામ સંકલન બંને બાજુ સંકલન લેતા તો ડાબી બાજુ કંઈ નહીં તો એકનું સંકલન વાય સાપેક્ષ વાય બરાબર જમણી બાજુ આ કોસ ઇનવર્સ એ અચોળ વધે એક એક્સની સાપેક્ષ એકનું સંકલન એક્સ એટલે કોસ ઇનવર્સ એ ઇન્ટુ એક્સ પ્લસ સી બરાબર વ્યાપક ઉકેલ મળી ગયો હવે અમે એક્સ જીરો અને વાય બે વાય બે બરાબર એક્સ જીરો ગુણે આ બધું જીરો પ્લસ સી એટલે સી બરાબર બે થયા અને આ સી પાછા મૂકી દઈએ એટલે જે મળે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય વાય બરાબર એક્સ કોસ ઇનવર્સ એ પ્લસ સી એટલે બે બરાબર છે શરૂઆતમાં આપણે એકથી દસ દાખલામાં વ્યાપક ઉકેલ શોધતા હતા એકથી દસ દાખલામાં શું કરતા હતા વ્યાપક ઉકેલ શોધતા હતા વિકલ્પ સમીકરણ આપતા હતા એની ઉપરથી અહીંયા પણ વ્યાપક ઉકેલ તો પહેલાં શોધી જ લેવાનો છે પછી કંઈ બહુ મોટી વાત છે નહીં એક્સ અને વાય આપણને આપ્યા હોય એ વ્યાપક ઉકેલમાં મૂકવાના એવું કરવાથી સી મળે એ સી પાછો વ્યાપક ઉકેલમાં મૂકી દઈએ તો સીની કિંમત મૂકી દઈએ એવા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહેવાય બરાબર એટલે વિશિષ્ટ ઉકેલ એટલે એવી કોઈ બહુ મોટી વાત નથી બસ આટલું થાય વિશિષ્ટ ઉકેલમાં એવો ચૌદમો પ્રશ્ન ડી વાય બાય ડી એક્સ બરાબર વાય ટેન એક્સ અહીંયા એક્સ બરાબર ઝીરો છે ને વાય બરાબર એક છે ઓકે ડીવાય બાય ડીએક્સ બરાબર વાય ઇન્ટુ ટેન એક્સ વીયોજનિય ચલ dx સામે ગુણાકારમાં તો એની જોડે 10x બરાબર છે પણ ગુણ્યા વાય છે બાજુ ભાગાકારમાં તો વન અપોન વાયડી વાય બરાબર ટેનએક્સ ડીએક્સ ડીએક્સ ડી વાય બરાબરની સામસામે ડીએક્સ જોડે એક્સવાળા પદ ડીવાય જોડે વાયવાળા પદ આટલું ગોઠવાઈ ગયું ગોઠવાઈ ગયું તો પછી બંને બાજુ સંકલન કરાય બંને બાજુ સંકલન વનઅપોન વાય નું સંકલન લોગ મોડ વાય બરાબર લોગ સી જ ઉમેરાય ને હે ને હવે લોગ સી ઉમેર્યો તો લોગને દૂર કરવાનો હોય લોગ મોડ વાય બરાબર આ બે લોગ નો ગુણા સરવાળો બે લોગ નો સરવાળો લોગ કોમન અંદર પદોનો ગુણાકાર એટલે લખીએ સારું લાગે અને બંને સરખા હોય તો વાય અને સી પણ સરખા જ હોય બરોબર જો વાયનો લોગ અને સી સેકેસ નો લોગ લેવાથી જવાબ સરખો આવતો હોય તો વાય અને સી સેકેસ પણ સરખા જ હોય બરોબર એટલે આમ આપણે એવું બોલીએ કે લોગ કટ બંને બાજુથી લોગ કટ વાય બરાબર સી સેક એક્સ લોગ કટ એટલે આમ લીટા નહીં મારવાના ખરેખર એમ લોગ કટ ના થાય ખરેખર ગાણિતિક કારણ આવું છે કે આ બંને વસ્તુઓનો લોગ જો સરખો હોય તો એ બંને વસ્તુઓ પણ સરખી જ હોય એમ કરીને સરખાઈએ છીએ એટલે ભલે આપણે બોલી જઈએ લોગ કટ પણ આમ લીટો ના મારતા માર્ક કપાઈ જશે તો આ છે વ્યાપક ઉકેલ હવે અમે એક્સ ઝીરો ને વાય વન મૂકીએ વાય વન બરાબર સી ઇન્ટુ એક્સ જીરો એક્સ જીરો એટલે સેક સેક જીરો વન સી ગુણ્યા એક એટલે સી થાય એટલે સી બરાબર એક થયું એ પાછું મૂકી દઈ એટલે જે મળે એને વિશિષ્ટ ઉકેલ કહેવાય જે આપણને શોધવાનો કીધો તો વાય બરાબર સીની કિંમત એક એક ગુણ્યા સેક એક્સ સેક એક્સ એકદમ સરસ નોર્મલ જવાબ આ છે વિશિષ્ટ ઉકેલ આમાં આપણે ની કિંમત મૂકી દીધી છે આવો સીની કિંમત મૂકી દીધી હોય એવો જે ઉકેલ હોય એને વિશિષ્ટ ઉકેલ કહેવાય બરાબર પંદરમો પ્રશ્ન જો મેં રકમ લખી છે જેનું વિકલ સમીકરણ વાયડેસ બરાબર ઈ રેસ્ટુ એક્સ એક્સ હોય વાયડેસ બરાબર ઈ રેસ્ટુ એક્સ સાઇન એક્સ હોય તેવા જીરો જીરોમાંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો જેનું વિકલ સમીકરણ આ હોય એવા ઝીરો જીરોમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થતાં વક્રનું સમીકરણ શોધવાનું છે શેનું સમીકરણ શોધવાનું છે વક્રનું તો હવે વક્રનું સમીકરણ એટલે ઉકેલ વાયડેસ એટલે કે ડી વાય બાય ડીએક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇનએક્સ એટલે આ શું છે વિકલ સમીકરણ એમણે કીધું છે જેનું વિકલ સમીકરણ આ હોય જેનું વિકલ્પ સમીકરણ આ હોય એવા વક્રનું સમીકરણ શોધો તો વિકલ સમીકરણ ઉપરથી વક્ર એટલે ઉકેલ વક્ર એટલે જ ઉકેલ થાય ને તો આનો આપણે ઉકેલ શોધવો છે એના માટે ડીએક્સ સામે તો ડીવાય બરાબર ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર તો ડીએક્સ અને ડીવાય બરાબરની સામસામે ડીએક્સ જોડે બધા એક્સવાળા પદ ડીવાય જોડે વાયવાળા પદ પણ વાય છે જ નહીં તો વાંધો નહીં બધું ગોઠવાઈ ગયું ગોઠવાઈ જાય તો સંકલન બંને બાજુ સંકલન લેતા આ બાજુ એકનું સંકલન વાય આ બાજુ આપણે આગળ એક્સ્ટ્રા વિડીયોમાં ઈ રેસ્ટ ટુ એ એક્સ સાઈન બી એક્સ એવું સૂત્ર ભણેલા છીએ સીધું જે સૂત્ર પ્રમાણે સંકલન કરી નાખીએ ઈ રેસ્ટ ટુ એ એક્સ સાઈન બી એક્સ ઇ ટુ એ એક્સ બી એક્સ એમાં એ પણ વન અને બી પણ વન બરાબર ઈ રેસ્ટ ટુ એ એક્સ બી એક્સ તેનું સંકલન થાય ઈ રેસ્ટ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી ઇ રેસ્ટ ટુ એ એક્સ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ અને બી વન વન છે પછી અંદર પહેલાં એ પછી બી સાઈન છે તો પહેલાં સાઈન પછી કોસ ખૂણો એક્સ છે એટલે બંને જોડે એક્સ સાઈનવાળામાં બાદ બાકી પ્લસ સી બરાબર તો આ થઈ ગયો વક્ર આમાં બીજું કંઈ સારું થાય એમ નથી વક્ર થઈ ગયો પણ આપણને કીધું છે વક્ર જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આ તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો પછી તો મતલબ આ છે ને થોડુંક ભાષા બદલીને આપણને પેલી પ્રારંભિક શરત આપી આગળના દાખલાઓમાં જેમ એક્સ અને વાય આપતા હતા ને એવી જ રીતે બસ આપણને એક્સ અને વાય આપ્યો છે આપણે જે વક્ર શોધવાનો હતો એ વક્ર આપણે શોધ્યો પણ આ વક્ર તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને જો આ વક્ર ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો એક્સ અને વાય ઝીરો ઝીરો થાય તો વાય ઝીરો એક્સય જીરો ઈ રેસ ટુ ઝીરો એટલે એક એટલે વન બાય ટુ પછી એક્સ ઝીરો તો સાઈન ઝીરો ઝીરો ગુણે એક ઝીરો માઇનસ એક્સ ઝીરો તો કોસ ઝીરો એક ગુણે એક એક પ્લસ સી ઓકે એક્સ અને વાય બંને ઝીરો ઝીરો મૂકી દીધા હવે આ ગુણાય તો વન બાય ટુ ઇન્ટુ માઇનસ વન માઇનસ વન બાય ટુ આ બાજુ આવે તો પ્લસ વન બાય ટુ બરાબર સી સી મળી ગયો એ સી પાછો મૂકી દઈએ તો વિશિષ્ટ ઉકેલ એવો શબ્દ અહીંયા નહીં અહીંયા વક્ર જ કહીએ આપણે વાય બરાબર આ ઇ રેસ ટુ એક્સ અપોન ટુ અંદર સાઇન માઇનસ કોસ સાઈન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી એટલે વન બાય ટુ આ બંનેના છેદમાંથી પછી બે કોમન લઈને મોકલીએ ટુ વાય બરાબર ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ વન તો વક્રનું સમીકરણ મળ્યું એમણે આપણને વક્રનું જ સમીકરણ શોધવાનું કીધું હતું બસ આ જે વક્ર છે ઉગમ બિંદુમાંથી પસાર થાય અને જેનું વિકલ સમીકરણ આ હોય એવો વક્ર વક્ર એટલે ઉકેલ મેળવ્યો ઉગમ બિંદુમાંથી પસાર થાય એનો મતલબ આપણને એક્સ અને વાયની કિંમત આપી હતી એ એ એ એ એ એ એક્સ અને વાયની કિંમત ઉપરથી સી પણ મળી ગયો અને સી મૂકી દીધો એટલે એક પ્રકારનો આપણે વિશિષ્ટ ઉકેલ શોધ્યો છે પણ અહીંયા વિશિષ્ટ ઉકેલ એવો શબ્દ નથી વાપર્યો એના જેવો જ જુઓ સોળમો પ્રશ્ન આખી રકમ મેં અહીંયા લખી છે વન માઇનસ વનમાંથી પસાર થતો વિકલ સમીકરણ આ નો ઉકેલ વક્ર શોધો ઉકેલ વક્ર એટલે ઉકેલનો વક્ર એક જ આ જે વિકલ સમીકરણ છે ને આનો આપણે ઉકેલ શોધવાનો અને ઉકેલને જ શું કહેવાય વક્ર ઉકેલ અને વક્ર એક જ તો આનો ઉકેલ વક્ર શોધવાનો છે બરાબર જે વન માઇનસ વનમાંથી પસાર થાય છે એટલે આ બિંદુ આ એક્સ એમ વાય એમ એટલે આપણને એક્સ વાય આપી દીધા આનો લાભ શું લઈશું આનો આપણે ઉકેલ શોધીએ ને એ ઉકેલમાં સી હશે એક્સ એક અને વાય માઇનસ એક લેવાથી એ સીની કિંમત ખબર પડી જશે સી મૂકીને થોડુંક એકદમ એક્યુરેટ જવાબ આપીશું બસ આનો લાભ આપણે લેવાનો છે મૂળ આ છે વિકલ સમીકરણ આપણે આનો ઉકેલ શોધવાનો છે આનો ઉકેલ શોધવા માટે સંકલન કરવાનું અને ઉકેલ શોધવા માટે સંકલન કરવાનું સંકલન કરવા માટે પહેલાં ડી વાયડીએક્સ બરાબરની સામે તો એક્સ વાયડી વાય બરાબર એક્સ પ્લસ ટુ ઇન્ટુ વાય પ્લસ ટુ ડીએક્સ ડીએક્સ ડી વાય બરાબરની સામસામે પછી ડીએક્સ જોડે આ એક્સ વાળા પદ અને ડીવાય જોડે આ વાય વાળા પદ એટલે ડીવાય જોડે આ વાય બરાબર છે સામે ડીએક્સ જોડે વાય પ્લસ ટુ બરોબર નથી તો એને ગુણાકારમાં સમજીને ડાબી બાજુ ભાગાકારમાં વાય પ્લસ ટુ ડીવાય બરાબર ડીએક્સ જોડે આ એક્સ પ્લસ ટુ બરાબર છે એક્સને ગુણાકારમાં સમજીને આ બાજુ ભાગાકારમાં ડીએક્સ બરાબર બધું ગોઠવાઈ ગયું ડીએક્સ ડી વાય બરાબરની સામસામે ડીએક્સ જોડે વાળા પદ ડીવાય જોડે વાયવાળા પદ આટલું થાય પછી બંને બાજુ સંકલન કરતા સંકલન લેતા ડાબી બાજુ સંકલન વાય અપોન વાય પ્લસ ટુ ડી વાય બરાબર જમણી બાજુ સંકલન એક્સ પ્લસ ટુ આપો એક્સ હવે આ પરિસ્થિતિમાં આનું કંઈ સંકલન તો થાય નહીં તો આ બાજુ સંકલન કરવા નીચે વાય પ્લસ ટુ છે એટલે ઉપરે હું બે ઉમેરીને બાદ કરી દઉં તો પછી વાય પ્લસ ટુ એક ભાગને બગડો બીજો ભાગ છેદ વાય પ્લસ ની નીચે અને ની નીચે એવું કરી શકાય તો વાય પ્લસ ટુ અપોન વાય પ્લસ ટુ એક માઇનસ બે અપોન વાય પ્લસ ટુ ડી વાય બરાબર અહીંયા પણ છેદ અલગ અલગ એક્સની નીચે જાય તો એક્સ અપોન એક્સ એક પ્લસ બેની નીચે એક્સ જાય તો બે અપોન એક્સ ડી એક્સ ઓકે હવે બધા સંકલન થવાલાયક થઈ ગયા તો કરીએ એકનું સંકલન વાય સાપેક્ષ તો વાય માઇનસ બે અચળ વન અપોન વાય પ્લસ ટુનું લોગ મોડ વાય પ્લસ ટુ બરાબર એકનું એક્સ સાપેક્ષ સંકલન એક્સ પ્લસ બે અચળ વન અપોન એક્સનું લોગ મોડ એક્સ ટોટલ એક બે ત્રણ ને ચાર પદ છે એમાં બે લોગવાળા છે તો પછી મેજોરિટી આપણે લોગ સી કરી નાખીએ બરાબર પછી આ વાય જમણી બાજુ છે એક્સ ડાબી બાજુ આવે તો માઇનસ એક્સ

આ સી ગુણ્યા એક્સ સ્ક્વેર ગુણ્યા સી ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય પ્લસ ટુ હોલ સ્ક્વેર બરાબર પછી બંને બાજુ ઈની ઘાતમાં મૂકી દઈએ તો ઈ રેસ્ટ ટુ વાય માઇનસ એક્સ બરાબર ઘાતમાં મૂકીએ તો લોગ જતું રહેશે સી ઇન્ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય પ્લસ ટુ હોલ સ્ક્વેર તો વક્ર ઉકેલ મળી ગયો પણ આ તો સી વાળો છે વન માઇનસ વન આપ્યું છે તો પછી એનો લાભ લેવાય જ ને જે વન માઇનસ વનમાંથી પસાર થાય છે જે વન માઇનસ વનમાંથી પસાર થાય છે તો એક્સની જગ્યાએ વન વાયની જગ્યાએ માઇનસ વન તો ઇ રેસ્ટુ માઇનસ ટુ થઈ જાય બરાબર એક્સની જગ્યાએ વન તો એકનો વર્ગ એક વાયની જગ્યાએ માઇનસ વન તો માઇનસ વન પ્લસ ટુ એકનો વર્ગ એક એક ગુણ્યા એક એક ગુણ્યાસી જ વધે ઓકે तो मैं मगेल वक्रो विशिष्ट उकेले एव शब्द अँ नहीं वपरवा ई टू वाय माइनस एक्स ई टू वाय माइनस एक्स बराबर सी सी एट्ले ई टू माइनस टू सी एट टू माइनस टू एक्स स्क्वेर वाय प्लस टू होल स्क्वेर एक्स स्क्वेर इू वाय प्लस टू होल स्क्वेर बराबर हम ई रेस्टू माइनस टू है एट्ले वन अपोन ई रेस्टू टू कहवाई વનઅપોન ઇ રેસ્ટુ ટુ આ બાજુ ગુણાય જોજો ઈ રેસ્ટ ટુ માઇનસ ટુ એટલે વનઅપોન ઇ રેસ્ટ ટુ ટુ એ ભાગાકારમાં સામે ગુણાય તો ઈ રેસ્ટ ટુ વાય માઇનસ એક્સ ઇન્ટુ ઇ રેસ્ટ ટુ ટુ એટલે ઈ રેસ્ટ ટુ વાય માઇનસ એક્સ પ્લસ ટુ બરાબર એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય પ્લસ ટુ હોલ સ્કવેર બરાબર તો આ છે એ લોકોએ માગેલો વક્ર અને એવો જ એક સત્તર છે

સ્પર્શકનો ઢાળ અને વાયમનો ગુણાકાર એ એક્સયામ જેટલો છે આવું કીધું ગુજરાતીમાં વિકલ સમીકરણ એ આપણે બનાવવાનું અહીંયા સોળમાં સુધી વિકલ સમીકરણ એમણે આપ્યું છે બરાબર સત્તરમાંમાં ફરક શું કર્યો કૂટ પ્રશ્ન જેવો આ પ્રશ્ન થયો આમાં વિકલ સમીકરણ પણ આપણે બનાવવાનું પછી એને ઉકેલવાનું તો જે વક્રના કોઈપણ બિંદુ એક્સ વાય આગળ સ્પર્શકના ઢાળ અને તે બિંદુના વાયમોનો ગુણાકાર તે બિંદુને યામ જેટલો છે અને જે ઝીરો માઇનસ ટુમાંથી પસાર થાય છે તો એવા જે વક્રની વાત છે ને વક્ર જે શોધવાનો છે એના માટેનું વિકલ સમીકરણ આ છે ફરીથી જેના સ્પર્શકનો ઢાળ સ્પર્શકનો ઢાળ એટલે ડીવાય બાય ડીએક્સ અને વાય યામનો ગુણાકાર યામ જેટલો છે આવું આપ્યું છે આપણે એવો વક્ર શોધવો છે વક્ર એટલે આનો ઉકેલ શોધવાનો તો એ જ રીતે વાય આપણે આગળ લખી નાખીએ વાય ડી વાય બરાબર ડીએક્સ ગુણાકારમાં જાય તો એક્સ ડીએક્સ ગોઠવાઈ ગયું પછી બંને બાજુ સંકલન તો વાયનું સંકલન વાય સ્ક્વેર બાય ટુ બરાબર એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ તો પ્લસ અચળે આપણે થોડુંક માઇન્ડ વાપરીએ સી બાય ટુ લખીએ ઓકે બધા નીચેથી બે કટ એટલે વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સી આવું થાય પણ પાછો આ વક્ર પસાર સેમાંથી થાય છે ઝીરો માઇનસ ટુમાંથી જે ઝીરો માઇનસ ટુમાંથી પસાર થાય છે તો એક્સની જગ્યાએ ઝીરો વાયની જગ્યાએ માઇનસ ટુ મૂકીએ વાયની જગ્યાએ માઇનસ બે તો એનો વર્ગ ચાર એક્સની જગ્યાએ ઝીરો તો ઝીરોનો વર્ગ ઝીરો પ્લસ સી એટલે સી મળી ગયો અને આ મૂકી દઈએ તો માગેલ વક્ર વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ સી એટલે ચાર તો આગળ આપણને અગિયાર બાર તેર ચૌદ દાખલામાં કીધું ને કે વિશિષ્ટ ઉકેલ મેળવો આ એ જ છે પણ હમણાં હું બોલ્યો ને એવી રીતે કૂટ પ્રશ્નની જેમ અહીંયા પહેલાં તો વિકલ સમીકરણ આપણે બનાવવાનું પછી એને ઉકેલવાનું સત્તરમાં પ્રશ્નથી થોડાક પ્રશ્નો એવા છે સ્પર્શકનો ઢાળ અને વાયામનો ગુણાકાર એક્સયામ જેટલો તે પ્રમાણે આ લખ્યું તો વિકલ સમીકરણ બન્યું પછી એને ઉકેલ્યું વિકલ સમીકરણ વાક્ય રચના ગુજરાતીમાં વાંચીને જૂના નોલેજ પ્રમાણે વિકલ સમીકરણ આપણે લખ્યું પછી એને ઉકેલ્યું પછી પાછું પેલું વક્ર મળી ગયો વક્ર આ બિંદુમાંથી પસાર થાય એટલે મૂળા એક્સ અને વાય આપ્યા છે બીજું કંઈ નહીં આ શું આપ્યું છે એક્સ અને વાય એ એક્સ અને વાય અહીંયા મૂકવાથી સી મળે સી પાછો મૂકી દઈએ એટલે પક્કો વક્ર મળી જાય તો આ છે વક્ર